सुप्रभातम विद्यार्थी मित्रों हूँ छू डॉक्टर महेश दाफड़ा। मित्रों आज 352 आ व्याकरण एपिसोड तमारी समक्ष हूँ प्रस्तुत करवा जा रह्यो छू। मित्रों 352 आ व्याकरण एपिसोड आप सबने गमशे एवी हूँ अपेक्षा राखू छू। मित्रों एजुकेशन टच नामनी यूट्यूब चैनल में फरी एक बार आप सबनु हूँ हार्दिक स्वागत करूँ छू। मित्रों एज्युकेशन टच नामनी आपणी आ यूट्यूब चेनल में एक थी लई अत्यार सुधीना कोईपण व्याकरण एपिसोड आप आ चेनल पर जोई शकशो। आ चेनल पर आपनी अनुकूलताए आप आ वीडियो निहाळी शकशो। मित्रों जो तमने आ व्याकरणना वीडियोज पसंद आवता होय तो चोक्कसपणे लाइक करशो। तमारा मित्र वर्तुळनी अंदर जेओ अभ्यास माटे आतुर छे एवा विद्यार्थीओनी अंदर आ व्याकरणना एपिसोडने आ वीडियोजने तमे शेर करशो। अने मित्रों एज्युकेशन टच नामनी यूट्यूब चेनल तमे सब्सक्राइब करशो तो मने सविशेष गमशे। मित्रों एज्युकेशन टच नामनी यूट्यूब चेनल सब्सक्राइब करी अने मने प्रोत्साहन पूरू पाड़वा आप सबने नम्र निवेदन छे। मित्रों आजनो आ व्याकरण एपिसोड शुरू करता पहला एक सरस मजानो सुविचार हूँ आपनी समक्ष प्रस्तुत करवा जई रह्यो छुं। अने आजनो सुविचार कंईक आवो छे मित्रों, मुस्कुराहट एक कमाल की पहली है, जितना बताती है उससे कहीं ज्यादा छुपाती है। मित्रों आजनो आ सरस मजानो सुविचार के मुस्कुराहट एक कमाल की पहेली है, जितना बताती है उससे कहीं ज्यादा छुपाती है। मित्रों क्यारेक क्यारेक हास्यनी पाछळ खूब मोटू दुख अने खूब मोटू दर्द पड़ेलू होय छे, જે ક્યારેય સામેવાળી વ્યક્તિને ખબર પડતી નથી। એવી અનેક મુસ્કુરાટ હોય, એવું અનેક હાસ્ય હોય કે હાસ્ય માત્ર ચહેરા ઉપર હોય, બાકી હૃદયની અંદર ખૂબ મોટા દુઃખના પહાડ હોય, છતાં પણ મુખ ઉપર હાસ્ય રાખવું એ જરૂરી બનતું હોય છે, એવો આજનો આ સુવિચાર। મુસ્કુરાટ એક કમાલ કી પહેલે, જીતના બતાતી હૈ ઉસસે કહીં જ્યાદા છુપાતી હૈ। મિત્રો આજના સરસ મજાના સુવિચાર પછી આપણે આપણા અભ્યાસક્રમમાં આગળ વધીશું। તો મિત્રો આપણે જે ભણી રહ્યા છીએ એ ભણી રહ્યા છીએ ફંક્શન વર્ડ। મિત્રો ફંક્શન વર્ડ ફરી એકવાર વાતને દોહરાવી દઉં છું, ફરી એકને એક વાત રિપીટ કરું છું। મિત્રો સતત વાત કરવાથી તમારા કાન સુધી, કાનથી હૃદય સુધી અને એ પછી મન સુધી આ શબ્દો તમને યાદ રહે, એટલા માટે આ વાત રિપીટ કરું છું। ફંક્શન વર્ડ એટલે એવા પદ કે જેના વિશે આપણે ક્લિયર ન હોય, જેના ઉપયોગ વિશે આપણને ખબર ન હોય, તો ચોક્કસ વ્યાકરણની અંદર પછી ખાલી જગ્યાના સ્વરૂપે હોય, કોઈ પણ સ્વરૂપે હોય, તો ફંક્શન વર્ડ વાપરવામાં આપણી ભૂલ થતી હોય છે। એટલા માટે આ પ્રત્યેક ફંક્શન વર્ડ વિશેનો ઉપયોગ મિત્રો ભલે થોડુંક જ ભણીએ પણ આપણે સારું ભણીએ, એક જ વાક્ય ભણીએ પણ એ બરાબર મનની અંદર એને ફિટ બેસાડી દઈએ, એના ઉપયોગ વિશે આપણે વાકેફ થઈએ, એવી રીતે દિલ દઈને ભણીએ, તો જ આપણે આ પ્રત્યેક ફંક્શન વર્ડ વિશે, કોઈ પણ વ્યાકરણના ટોપિક વિશે આપણે બરાબર ભણી શકીશું। એટલા માટે મિત્રો ફંક્શન વર્ડ એટલે એક એવું ચેપ્ટર કે જેના વિશે આપણે બરાબર ખૂબ જ કાળજીથી એના પ્રત્યેક ફંક્શન વર્ડને શીખવા પડશે। મિત્રો આપણે જે ભણી રહ્યા છે એ 17મું ફંક્શન વર્ડ છે અને એ છે હાઉ એવર। આપણે હાઉ એવર વિશે અભ્યાસ કરી રહ્યા છીએ, ફરી એકવાર હાઉ એવરનો અર્થ પરંતુ અથવા તો જોકે તેમ છતાં આવો અર્થ આપણે હાઉ એવરનો કાઢી શકીએ છીએ। જ્યારે પરંતુ
જો કે તેમ છતાં એવો ગુજરાતીમાં ભાવ પ્રગટ કરવાનો હોય ત્યારે ઇંગ્લિશની અંદર ફંક્શન વર્ડ હાઉ એવરનો ઉપયોગ કરવામાં આવે છે. આ ખાસ આપણે યાદ રાખીશું. મિત્રો, ગઈકાલે પણ આપણે ઉદાહરણ લીધા હતા, આજે પણ આપણે થોડા ઉદાહરણ લેશું. તમને લાગે છે કે આના વિશે તમે થોડા વધારે વાકેફ બનશો. મિત્રો, આપણે લઈ શકીએ દાખલા તરીકે, હી ઇઝ પુઅર, હાઉ એવર he is happy. મિત્રો, આ વાક્ય તમે જોઈ શકો છો, હી ઇઝ પુઅર હાઉએવર હી ઇઝ હેપી. તે ગરીબ છે જોકે તેમ છતાં, તે ગરીબ છે, હી ઇઝ પુઅર, તે ગરીબ છે જોકે તેમ છતાં તે સુખી છે. તે ગરીબ છે, હી ઇઝ પુઅર, તેમ છતાં, જોકે તેમ છતાં, હી ઇઝ હેપી. તે ગરીબ છે તેમ છતાં તે સુખી છે. તે ગરીબ છે તેમ છતાં તે સુખી છે. હી ઇઝ પુઅર, હાઉ એવર હી ઇઝ હેપી. તે ગરીબ છે તેમ છતાં, જોકે તેમ છતાં, હી ઇઝ હેપી, તે સુખી છે. અહીંયા ઓનેસ્ટ પણ લઈ શકાય, વાક્ય વધારે બનાવતું, હી ઇઝ પુઅર હાઉ એવર હી ઇઝ ઓનેસ્ટ. તે ગરીબ છે તેમ છતાં તે પ્રામાણિક છે. તે ગરીબ છે હાઉ એવર હી ઇઝ ઓનેસ્ટ. તે ગરીબ છે તેમ છતાં, જોકે તેમ છતાં, તે પ્રામાણિક છે, ઓનેસ્ટ, હેપી હોય તો તે સુખી છે. મિત્રો, આવી રીતે તમે હાઉ એવર એનો ઉપયોગ તમે અહીંયા સમજી ચૂક્યા હશો એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. ફરી એકવાર મિત્રો, એક જ વાક્ય ભણીશું, 7 થી 8 મિનિટનો વિડીયો જ ભણીશું, પણ એને એટલા વાર આપણે જોઈશું, સતત નિહાળશું, તો મને એવું લાગે છે કે ક્યારેય મુશ્કેલી ઊભી થશે નહીં. મિત્રો, થોડું ભણીએ પણ સારું ભણીએ. બીજી એ વાત પણ બતાવી દઉં, હું જે ભણાવું છું એ મિત્રો મારા જ્ઞાનની મર્યાદાને અનુરૂપ ભણાવું છું. સંભવ છે કોઈ જગ્યાએ ક્ષતિ હોય તો ચોક્કસપણે કોઈ સારા વ્યાકરણ ગ્રંથનો અભ્યાસ મિત્રો અવશ્ય કરજો. પરંતુ ખાસ નમ્ર વિનંતી કે કોરોનાના આવા કપરા કાળમાં આપણે સૌ ઘરમાં રહીએ, સ્વચ્છ રહીએ, સ્વસ્થ રહીએ અને સતત અભ્યાસમાં રહીએ એવી પ્રાર્થના સાથે ભારત માતા કી જય.